13મી નેશનલ સિનિયર વિમેન્સ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ બે બાળકની માતા 41 વર્ષીની મહિલાએ બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ જીત્યો. પ્રતિભાએ પોતાની બીજી જ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. થોડા વર્ષો પહેલા પ્રતિભાએ બોડી બિલ્ડિંગ શરૂ કર્યું હતું. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાની 41 વર્ષીય ગૃહિણીએ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 13મી નેશનલ સિનિયર વિમેન્સ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં પ્રતિભા થપલિયાલે પોતાની પ્રતિભા બતાવતા આ સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશના રતલામમાં ઇન્ડિયન બોડી બિલ્ડિંગ ફેડરેશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોર વયના બે દીકરાઓ 15 અને 17 વર્ષની વયના ની માતા પ્રતિભાએ પોતાની બીજી જ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. થોડા વર્ષો પહેલા જ પ્રતિભાએ બોડી બિલ્ડિંગ શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે 5 વર્ષ પહેલા પ્રતિભા થાઇરોઇડથી પીડાઈ રહ્યા હતા. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા શુક્રવારે પ્રતિભાએ જણાવ્યું, 2018માં મને ખબર પડી કે મારું થાઇરોઇડ લેવલ ખૂબ વધી ગયું છે. સ્વીકૃત લેવલ 5ની સામે મારું થાઇરોઇડ સ્તર વધીને 50 થઈ ગયું હતું. ડોક્ટરે મને વર્કઆઉટ કરવાની સલાહ આપી હતી. મેં મારા પતિ ભૂપેશ સાથે મળીને સ્થાનિક જીમમાં જવાનું શરૂ કર્યું હતું અને થોડા જ મહિનામાં મારું 30 કિલો વજન ઉતરી ગયું હતું. ગત વર્ષે સિક્કિમમાં યોજાયેલી સ્પર્ધામાં પ્રતિભાએ પહેલીવાર ભાગ લીધો હતો. તેઓ ઉત્તરાખંડના પ્રથમ મહિલા પ્રોફેશનલ બોડી બિલ્ડર તરીકે સ્પર્ધામાં ઉતર્યા હતા. સ્પર્ધામાં તેઓ 4થા ક્રમે આવ્યા હતા. પ્રતિભાએ સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ વર્ણવતા કહ્યું, પહેલા તો હું બોડી બિલ્ડિંગ શરૂ કરવામાં ખચકાટ અનુભવી રહી હતી કારણ કે તેમાં પહેરવાના કોસ્ચ્યુમને લઈને હું અસહજ હતી. જ્યારે મેં પહેલીવાર બોડી બિલ્ડિંગ કર્યું ત્યારે મારા પાડોશમાં રહેતી મહિલાઓએ મને ટોણા માર્યા હતા. હવે મેં ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારે તેમનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે. જીમમાં સૌથી પહેલા પ્રતિભાના પતિએ નોંધ્યું કે તેના મસલ્સનો વિકાસ થયો છે અને તે વેઇટ લિફ્ટિંગ સારી રીતે કરી શકે છે. પ્રતિભાએ જણાવ્યું, તેમણે મને આ સ્પોર્ટ્સ શરૂ કરવાનું કીધું અને મારો સંપૂર્ણ સાથ આપશે તેવી ખાતરી આપી. પ્રતિભા હવે એશિયન અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહ્યા છે. પ્રતિભાના પતિ તેના ટ્રેનર અને ડાયટિશિયન પણ છે. તેમણે કહ્યું, ઋષિકેશમાં સ્કૂલ અને કોલેજ કાળ દરમિયાન પ્રતિભા વોલીબોલ અને ક્રિકેટ રમતી હતી. અમારા લગ્ન પહેલા તે રાજ્ય કક્ષાની વોલીબોલ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે. જીમમાં વેઇટ ટ્રેનિંગ કર્યા પછી તેના મસલ્સનો જે રીતે વિકાસ થયો એ જોતા મેં તેને બોડી બિલ્ડિંગ કરવાનું સૂચવ્યું હતું. બાકી બધું આપોઆપ ગોઠવાતું ગયું. સિક્કિમમાં પોડિયમ પૂરું નહોતી કરી શકી જેથી તેણે સખત મહેનત શરૂ કરી. કડક ડાયટ લેવાની સાથે તે 7 કલાક જીમમાં પરસેવો પાડતી હતી. પરિણામે બીજી જ સ્પર્ધામાં તે ગોલ્ડ મેડલ જીતી ગઈ. અમને આશા છે કે ઉત્તરાખંડની સરકાર તેની પ્રતિભાનું મૂલ્યાંકન કરીને તેને વધુ સારી ટ્રેનિંગ માટે મદદ કરશે. વધુ લેટેસ્ટ સમાચાર અપડેટ્સ માટે અત્યારે જ ટુડેઝ ફેક્ટ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, તમે આ વિડીયો કેવું લાગ્યું અમે નીચેના કોમેન્ટ સેક્શનમાં શેર કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરો.